હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કુક વિથ સોનુ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમારા માટે પૌવા તુરિયાના ભરેલા શાકની રેસીપી લાવી છું. જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જો તમને મારી આ રેસીપી ગમે તો તેને તમે લાઇક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરશો. તો હવે આ તુરિયાના શાક બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે આપણે જોઈ લઈએ. અને હા, આ તુરિયાનું શાક બનાવવા માટે અહીં આપણે દળદાર જાડા તુરિયાનો જ યુઝ કરવાનો છે. તો તેની માટે મેં અહીં આ તુરિયા લીધા છે અને તેનો આ રીતના વચલો બીવાળો જે ભાગ છે તે કાઢી લીધો છે. અહીં મેં એક મુઠ્ઠી પલાળેલા પૌવા લીધા છે, જેને મેં 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા. આ 1 ચમચી આપણે નાળિયેર પાવડર લેશું અને 1/2 લીંબુ લીધું છે. અહીં મેં ગોળ ગાંઠિયાનો ભૂકો, જો તમારી પાસે ગાંઠિયાનો ભૂકો ન હોય તો 2 ચમચી તમે ચણાના લોટ શેકીને પણ લઈ શકો છો. ધાણા જીરું, કોથમરી, તલ, હળદર, મરચા પાવડર અને સ્વાદ અનુસાર નમક લીધા છે. 1 ચમચી આપણે તેલ લેશું અને આ મેં લાલ લસણની પેસ્ટ લીધી છે. આની જગ્યાએ તમે સિમ્પલ લસણને ખાંડીને પણ લઈ શકો છો. હવે એક મિક્સિંગ બાઉલ લેશું, એમાં આપણે આ પલાળેલા પૌવા છે તે એડ કરશું. ત્યારબાદ આપણે તેમાં ગાંઠિયા પાવડર, ધાણા જીરું પાવડર, કોથમરી, મરચા પાવડર, સ્વાદ અનુસાર નમક, ગોળ, તલ આ બધું આ મિક્સિંગ બાઉલમાં આપણે એડ કરી લેશું. ત્યારબાદ અહીં આપણે 2 ચમચી નાળિયેર, સૂકા નાળિયેરનો પાવડર લીધો છે તે એડ કરશું. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી લસણની પેસ્ટ એડ કરશું. હવે આપણે તેમાં 1/2 લીંબુ એડ કરશું. હવે આ બધું છે મસાલા તે સારી રીતના એકવાર મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી તેલ એડ કરશું, જેથી કરી આપણા મસાલા છે તે બધા એકબીજા સાથે સારી રીતના કોટ થઈ જાય. તો હવે અહીં આપણો આ મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસાલાને આ રીતના તુરિયામાં સારી રીતના ભરી લેશું. આ રીતના આપણે બધા તુરિયા પહેલાં ભરીને તૈયાર કરશું. તો હવે આપણા તુરિયા છે તે ભરાઈને રેડી થઈ ગયા છે. હવે એક આ રીતના આપણે ચારણી લેશું, અથવા તમે કાણાવાળું છીબું પણ લઈ શકો છો. હવે આ ચારણીમાં આપણે આ ભરેલ તુરિયા છે તે સારી રીતના લઈ લેશું અને અહીં આપણે તેને સ્ટીમ કરશું. તો સ્ટીમ માટે આપણે પાણી બોઇલ થઈ ગયું છે, આપણે આ ચારણી છે તે બોઇલ પાણી ઉપર મૂકી દેશું અને તેને 10 મિનિટ સુધી કવર કરી અને કૂક કરી લેશું. હવે આપણે ચેક કરી લઈએ. તો હવે આ તુરિયા છે તે સારી રીતના કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તે ઓફ કરી દેશું અને આ જ રીતના તેને ગરમ ગરમ ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું. હવે એક તપેલીમાં આપણે 2 મોટા ચમચા તેલ લેશું, તેમાં આપણે રાઈ અને જીરું એડ કરશું. રાઈ અને જીરું સારી રીતના ક્રેકલ થાય ત્યારબાદ આપણે તેમાં સૂકું લાલ મરચું એડ કરશું. ત્યારબાદ આપણે તેમાં
एक कैप्सिकम छे ते एड करशु। कैप्सिकम एड करू ए टोटली ऑप्शनल छे, मारी पासे हतु तेथी मैं अहीं आ एड करियु छे। कैप्सिकम ना भाग नु आपणे थोड़ू नमक एड करशु। त्यारबाद तेमा आपणे 5-7 कड़ी आखी लसणनी फोलीने एड करशुं। हवे आपणा जे भरेला तुरिया स्टीम थयेला छे તે આપણે તેલમાં એડ કરી દેશું। હવે બધું આપણે ધીમે ધીમે ચલાવી લેશું। ત્યારબાદ આપણે તેની ઉપર 1 ચમચો આ ભરેલો શાકનો મસાલો બનાવ્યો હતો તે એડ કરશું। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને એકવાર સારી રીતના ચલાવી લેશું। હવે આપણે તેમાં 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું જેથી તેનો કલર સારો આવે અને થોડી આપણે હળદર પાવડર એડ કરશું। બધું એકવાર સારી રીતના ચલાવી લેશું। અહીં મેં જે લાલ લસણની પેસ્ટ યુઝ કરી છે તેમાં પણ મેં કાશ્મીરી મરચા પાવડરનો યુઝ કરેલો છે। હવે આપણે આને 3 મિનિટ સુધી કવર કરી અને કૂક કરશું। તો હવે ચેક કરી લઈએ। હવે આ શાકમાંથી તમે જોવો છો તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે, ધેટ મીન્સ આપણું શાક છે તે હવે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ડિશ આઉટ કરી લેશું। આ શાકને તમે ગરમા ગરમ રોટલા, ગરમા ગરમ રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। આઈ હોપ તમને મારી આ રેસીપી ખૂબ જ ગમી હશે। તમે પણ મારી આ રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરશો। બાય બાય, હેવ અ નાઇસ ડે।